રાજુલા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેરનું સસ્પેન્સ પાછું ખેંચવામાં જાફરાબાદ કોંગ્રેસ દ્વારા મામલતદારશ્રીને સાથે રેલીને આવેદનપત્ર આપવામાં આવ્યા. અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે મામલતદારશ્રીને રેલી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં તાજેતરમાં રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેરને વિધાનસભામાં 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વિધાનસભામાં કાયદાથી તદ્દન વિપરીત નિર્ણય લેવામાં આવ્યો છે અને ધારાસભ્ય શ્રી ડેરનું સસ્પેન્સ તાત્કાલિક રદ કરવા માટે જાફરાબાદ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા માંગણી કરી હતી, જેમાં ઉપસ્થિત પ્રવીણભાઈ બારૈયા, નાથાભાઈ પરમાર, બાબભાઈ બામભણિયા, બાલાભાઈ સાંખટ, પાંચાભાઈ ડાભી, દિગ્વિજયભાઈ વરુ, ભરતભાઈ બારૈયા, લક્ષ્મણ બામભણિયા, યજમાન સાંખટ, બુધાભાઈ સોલંકી, આલખુભાઈ વરુ, કાળુભાઈ સાંખટ, ગૌરવભાઈ બામણિયા, મગીનભાઈ જોગદિયા, ઓકાભાઈ સોલંકી, સફિકભાઈ જાડેજા, હમીરભાઈ સાંખટ, કનુભાઈ સાંખટ, બાબુભાઈ મકવાણા, જીવરાજ શિયાળ, ભગીરથભાઈ ધાખડા, રાહુલભાઈ બામણિયા, જગદીશભાઈ ભરવાટ, રજાકભાઈ થૈયમ, બાબુભાઈ બારૈયા, ધીરુભાઈ બામણિયા સહિત 200થી વધારે કોંગ્રેસ કાર્યકરો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અકસ્માત નો રિપોર્ટ, અમરેલી.